ધાનેરા તાલુકામાં રાજોડા ગામની સીમમાં આવેલા ખેતરમાં બનાવેલી ખેત તલાવડીમાં રાજોડા ગામના ઉત્તમભાઈ માજીરાણાનું ડૂબવાથી મોત થતાં પરિવારે ઘરના મોભીને ગુમાવ્યો છે. રાજોડા ગામની સીમમાં પોતાની માલિકીના ખેતરમાં પાણીના વિકટ સંકટ સામે જળ સંચયના ઉદ્દેશ્યથી સવદાનભાઈ પટેલે ખેત તલાવડી બનાવી હતી. ગત રોજ રાજોડા ગામના ઉત્તમભાઈ માજીરાણા ખેત તલાવડી નજીક હાથ ધોવા જતા પગ લપસી જતા તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. જો કે ઘટનાની જાણ પરિવારના સભ્યો અને ખેતર માલિકને મોડે થતાં ત્યાં સુધી ઉત્તમભાઈનું મોત થઈ ચૂક્યું હતું. આ મામલે ઉત્તમભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવા માટે ધાનેરા વહીવટીતંત્રને જાણ કરાઈ હતી. જો કે તરવૈયા ધાનેરા તાલુકામાં ન હોવાના કારણે દાંતીવાડા તાલુકા રામનગર ખાતે રહેતા ચાર સેવાભાવી તરવૈયાને બોલાવી મોડી સાંજે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ધાનેરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ખેતર માલિકે ઘટનાને લઈ વધુ માહિતી આપી હતી. સાથે મૃતદેહને બહાર કાઢવા માટે આવેલા સેવાભાવી યુવાનો પોતાના ખર્ચે સેવા આપી રહ્યા છે તે સેવાને પણ બિરદાવી હતી. અહીંયા ખેત તલાવડી બનાવેલી હતી ને અંદર આ ભાઈ ડૂબી ગયો, બરાબર. આ ધોતો હતો ને અંદર લપસીને જતો રહ્યો, પછી બહાર નહીં આવ્યો, મરેલો જ બહાર કાઢ્યો. તરવૈયે આવી બરાબર. કોણ હતો ભાઈ? કઈ રીતે ભાઈ? ભીલ હતો અને અહીંયાથી 1.5 કિલોમીટર દૂર રહે અને બપોરના ટાઈમે અહીંયા આવ્યો હતો. કઈ રીતે બહાર કાઢ્યા ભાઈ પછી? અરે બાપુ, તરવૈયા રોમનગરથી આવ્યા ને એમનો એમ ખૂબ મહાન માણસો કહેવો ને તોય ચાલે ને, આ કળયુગમાં તો ભગવાન કહેવો તોય ચાલે, બરાબર. ડીઝલી એમનું અને એમને પૈસે બધું ખર્ચો એમનો, એમણે આવીને મને કાઢી દીધા. બાકી અમારાથી તો કોઈ થાય એમ નતું. કેટલા કલાક ચાલુ રેસ્ક્યુ? પછી કેવી રીતે કાઢ્યો? રેસ્ક્યુ એડ્યું 3 કલાક જેવું. કઈ રીતે નીકાળ્યો ભાઈને બહાર? ભાઈને એવું કોક એમના પાસે હતું ખિલારીનું બનાવેલું અને એ અંદર નોખીને આરામથી એમ ખેંચતા ખેંચતા તપાસ કરતા કરતા આવ્યા ને પકડીને બહાર લાવ્યો. કેટલી ઊંડી હશે આ ખેત તલાવડી? ખેત તલાવડી 20 ફૂટ પાણી હશે અંદર. પાણીમાં ડૂબવાના કારણે એક ગરીબ પરિવારે પોતાના ઘરના મોભીને ગુમાવ્યો છે. ઉત્તમભાઈનો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. 3 બાળકોના માથે હવે પિતાનો હાથ રહ્યો નથી અને પરિવાર ઉપર મોટું સંકટ આવી પડ્યું છે. આ ઘટનાને લઈ ધાનેરા પોલીસ મથકે અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. ભાઈ, મારે ભાઈ હતા હગા નેના માંથી, એ છોકરી પડી ગયા શબ્દભાઈને, એને બચ્ચા બધે નેના છે, ત્રણે પાણી પીતા લપસી જતે માય પડી ગયો અંદર. નાળી પત્રણ બીજા ઓરડાને ઢોકવાનો બાકી છે. ગરીબ પરિવાર છે. બાળકોની ઉંમર કેટલી હશે? બાળકોની હવે 10 વર્ષ જિલ્લો સેવાના અનેક કાર્યમાં આગળ હોય છે. એ જ રીતે રાજોડા ગામના માજીરાણા પરિવારના 3 બાળકોને મદદની જરૂર છે. બીકે ન્યૂઝ ચેનલ પણ જિલ્લાની જનતાને અપીલ કરી રહી છે કે ગરીબ પરિવારને મદદ કરે જેથી નિરાધાર અને પિતા વિનાના બાળકોને ઘરની છત મળે.